વિઝા એજન્ટના ત્યાં સીઆઈડી ક્રાઇમની તપાસ પૂર્ણ ત્રણ મહાનગરોમાં સત્તર સ્થળે દરોડા પાડવામાં આવ્યા અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં સીઆઈડીએ કરી તપાસ સાડત્રીસ પાસપોર્ટ એકસો બ્યાસી પાસપોર્ટની નકલ ઓગણસી માર્કશીટ બાવન ઇલેક્ટ્રોનિક ગેજેટ નવ અન્ય સર્ટી કબ્જે કરાયા આઠ જેટલા નોટરી સિક્કા રબર સ્ટેમ્પ જ કબજે કરાયા પાંચ પોઇન્ટ છપ્પન લાખની રોકડ સીઆઈડી ક્રાઇમે જપ્ત કરી સીઆઈડી ક્રાઇમે અનેક પુરાવા કબજે લીધા રોકડ મોબાઈલ દસ્તાવેજ સીઆઈડી ક્રાઇમે કબજે લીધા માર્કશીટ પાસપોર્ટ એમઓયુની કોપી સર્ટિફિકેટ કબજે કર્યા સીઆઈડી ક્રાઇમને વર્ક પરમિટના લેટર પણ મળી આવ્યા ગાંધીનગર અને અમદાવાદમાં આઠ સ્થળે તપાસ કરવામાં આવી વડોદરામાં એક સ્થળે દરોડા પાડવામાં આવ્યા બોગસ વિઝાથી વિદેશ જતા લોકો સાથે છેતરપિંડીને લઈને કાર્યવાહી કરવામાં આવી બનાવટી ડોક્યુમેન્ટ અને વિઝા કૌભાંડની તપાસ માટે રેડ કરાઈ આંબાવાડી મણિનગર નારણપુરામાં દરોડા પાડવામાં આવ્યા નવરંગપુરા અને સોલા વિસ્તારમાં દરોડા ગાંધીનગરમાં ઇન્ફોસિટી કુડાસણ અને ચિલોડામાં દરોડા સરગાસણમાં ઇનોવેટર ઇમિગ્રેશન સર્વિસ પર દરોડા પાડવામાં આવ્યા રાજ્યભરમાં વિઝા એજન્ટોના ત્યાં સીઆઈડીના દરોડા કેવી રીતે ઓપરેશન પાર પાડ્યું એક માસથી ચાલુ હતું ઓપરેશન સો કરતા વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ ઓપરેશનમાં જોડાયા ડમી વ્યક્તિઓ મોકલી ચકાસણી કરાઈ ઓપરેશનના દિવસે બે ટીમો રવાના કરાઈ એક પણ ટીમને એડવાન્સ માહિતી આપવામાં આવી નહોતી માત્ર નજીકનું લોકેશન આપી ટીમ મોકલાઈ હતી ટીમને આપેલું કવર પોતાની સોંપેલી જગ્યાએ જઈને ખોલવાનું હતું કવરમાં ટીમને સોંપાઈ હતી કામગીરી અંગેની વિગત અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં સીઆઈડીએ તપાસ કરી સાડત્રીસ પાસપોર્ટ એકસો બ્યાસી પાસપોર્ટની નકલ ઓગણસી માર્કશીટ બાવન ઇલેક્ટ્રોનિક ગેજેટ નવ અન્ય સર્ટી કબજે કરવામાં આવ્યા અમદાવાદમાં વિઝાના બહાને પૈસા પડાવ્યા કેનેડાના વિઝા અપાવવાના બહાને પૈસા પડાવ્યાની ઘટના સામે આવી સીટીએમની આમંત્રણ વિઝા કન્સલ્ટન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ બાવીસ પોઈન્ટ બેતાલીસ લાખ રૂપિયા પડાવી લેતા વડોદરામાં ફરિયાદ વડોદરાની શિક્ષિકાએ પુત્રના વિઝા માટે પૈસા આપ્યા હતા પાલનપુરમાં બે વર્ષીય બાળકીના મૃતદેહના પ્રત્યાઘાત તારાનગરની મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો મહિલાઓએ સૂત્રોચ્યાર સાથે રેલી યોજી બાળકીની હત્યા થઈ હોવાના આક્ષેપ સાથે રેલી યોજાઇ ન્યાયની માંગ સાથે મહિલાઓએ એસપી કચેરીનો ઘેરાવ કર્યો પોલીસે મહિલાઓને ગેટમાં રોક્યા બાદ આક્રોશ ઉશ્કેરાયેલી મહિલાઓ એસપી કચેરી બહાર બેઠી સાબરકાંઠાના ઈડરમાં વિદ્યાર્થીનીની છેડતીનો મામલો ઈડરના લેઈ ગામે દીકરા દીકરીની છેડતી મુદ્દે રજૂઆત પાટીદાર સમાજ એસપીજીએ એસપીને આવેદનપત્ર પાઠવ્યું ત્રણ આરોપીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત ખાનગી સ્કૂલની વિદ્યાર્થીનીની છેડતી કરી હતી ચાલીસ દિવસ બીત્યા છતાં કોઈ પગલાં નથી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી